અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદની હવા ઝેરી બની ગઈ છે. ચાંદખેડામાં જે 2.5નો જે આંકડો છે પોલ્યુશનનો એ પહોંચ્યો છે 340. ગિફ્ટ સિટી જ્યાં એરપોર્ટ વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં 2.5 PM સુધીનો જે આંકડો છે એ પહોંચ્યો છે. નારણપુરા વિસ્તારમાં 2.5 PM આંકડો સામે આવ્યો છે. સેટેલાઇટમાં 2.5નો આંકડો સામે આવ્યો છે, જ્યારે કે પિરાણા સહિતના વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે. વિભુ, હવામાં જે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે તેના જે આંકડા છે એ કઈ રીતે એમાં ખ્યાલ આવે છે કે અમુક લેવલથી વધારે એ વધે છે તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ખતરનાક છે? જી પંકજ, અમદાવાદ શહેરમાં કહેવાય કે ઠંડી સાથે સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં 2 દિવસ પહેલાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું હતું અને ફરી આજે પ્રદૂષણ વધી રહ્યું છે. એક સફર વેબસાઇટ છે કે જે મોનિટરિંગ બતાવે છે, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી છે. તેના પરથી હું આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદ આજે અમદાવાદનો જે મેપ છે આખો રેડ બની ગયો છે. એટલે કે રેડ છે એ ડેન્જરમાં મૂકવામાં આવે છે, કારણ કે પ્રદૂષણનું જ્યારે જ્યારે પ્રમાણ વધી જતું હોય છે ત્યારે રેડ કલર આપી દેવામાં આવે છે અને વેરી પુઅર બતાવે છે. ખાસ કરીને યલો કલર છે કે જે મુંબઈનું છે, મુંબઈનું થોડું હજુ હવા છે એ શુદ્ધ છે, જ્યારે પુણેની શુદ્ધ હવા મળી રહી છે તેવું બતાવી રહ્યા છે. એટલે કે અલગ અલગ કલર ઉપરથી નક્કી કરવામાં આવે છે કે પ્રદૂષણ કઈ રીતે વધી રહ્યું છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે. આપને પહેલાં બતાવવા માંગીશ કે મેપ ઉપર જે રેડ કલર દેખાય છે તે ચાંદખેડા, એરપોર્ટ, રખિયાલ, પિરાણા, સેટેલાઇટ, નારણપુરા જે વિસ્તારો છે એ વિસ્તારોને રેડ બતાવવામાં આવી રહ્યા છે કે જેનું પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. પહેલાં એરપોર્ટની વાત કરીશ કે એરપોર્ટના જે એરપોર્ટ વિસ્તાર છે એમાં કે PM 2.5 એટલે કે 370 વેરી પુઅર બતાવવામાં આવી રહ્યું છે, જે બતાવે છે PM 2.5 છે એટલે કે હવામાં જે પ્રદૂષણ છે એ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે કે જેના જે રજકણો હોય છે એ રજકણો, ધૂળના રજકણો છે એ હવામાં ભળી રહ્યા છે અને જેના કારણે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારનું જે વાતાવરણ છે તે ખરાબ થઈ રહ્યું છે. એટલે કે અમદાવાદના પૂરા તમામ જે વિસ્તારો ઉપર એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે તે તમામ જગ્યાએ અત્યારે રેડ બતાવી રહ્યા છે. તેના કારણે જ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં છે હવા પ્રદૂષણ, હવા છે એ અતિ પ્રદૂષિત થઈ રહી છે અને જેના કારણે અસ્થમા, શ્વાસના જે તકલીફ પડે છે એ દર્દીઓને ખૂબ જ પરેશાની થઈ રહી છે. જી પંકજ, વિભુ, તો આ પ્રકારનું જો પ્રદૂષણ હોય અને જો હવામાં ઝેરી વાયુનું પ્રમાણ વધી રહ્યું હોય તો આ માટે AMC તરફથી કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવતી હોય છે? બિલકુલ, કહી શકાય કે પંકજ દર વર્ષે આ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ એટલા માટે શરૂ કરી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાઇસ આપવામાં આવતી હોય છે, પરંતુ આ 2 વખતથી વાતાવરણ કેટલા દિવસથી બગડી રહ્યું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી કે કેવી રીતના બચવું જોઈએ લોકોએ. એટલે કે એટલે જ માટે કહી શકાય કે આ મોનિટરિંગ સિસ્ટમ છે એ સિસ્ટમ જ રહી ગઈ છે. એનાથી લોકોને જાગૃતિ કઈ રીતે લઈ આવવી અથવા તો પ્રદૂષણમાં હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે તો શું કરવું જોઈએ તે કોઈ જ બાબત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બતાવવામાં આવી નથી. જી જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો જે રીતે અમદાવાદની જે હવા છે એ પ્રદૂષણવાળી બનતી જઈ રહી છે અને પ્રદૂષણનું પ્રમાણ છે એ પણ લગાતાર વધતું જઈ રહ્યું છે. જો કે આ માટે અગમચેતી હવે નાગરિકોએ જ અપનાવવી પડશે, કારણ કે AMC તરફથી આ અંગેની કોઈ એડવાઇઝરી હજુ સુધી બહાર નથી પાડવામાં આવી. પરંતુ જ્યારે પણ બહાર નીકળો ત્યારે મોઢા પર એક રૂમાલ બાંધીને નીકળવું, જેથી હવાનું જે પ્રદૂષણ છે એ શરીરમાં ન જાય. નડિયાદના સંતરામ મંદિરમાં આજથી બાબા રામદેવ દ્વારા 3 દિવસીય યોગ શિબિરનો શુભારંભ કરાયો. બાબાએ ભક્તો અને સંતોને યોગના પાઠ શીખવ્યા અને પત્રકારોને જવાબ આપતા જણાવ્યું કે આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં સંઘર્ષ થશે, પરંતુ અંતે પરિણામ સારું આવશે. ઉલ્લેખનીય છે કે નડિયાદમાં સંતરામ મહારાજનું જે મંદિર છે અને તેમના જે શિષ્ય છે લક્ષ્મણદાસજી મહારાજના સમાધિ મહોત્સવની અહીંયા ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત યોગ ગુરુ બાબા રામદેવને મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું, જેથી બાબા રામદેવ દ્વારા મંદિરમાં યોગ શિબિરનું ખાસ આયોજન કરાયું છે. કે 2019 કે ચુનાવ મેં ઇસ બાર કઈ પ્રકાર કે સામાજિક ચુનૌતિયાં હૈ
और उन सब के बीच में संघर्ष तो अच्छा होगा लेकिन परिणाम भी शुभ ही होगा राष्ट्र। ડાંગના પાંચ રાજવીઓની સામે નવા રાજાએ બંડ પોકાર્યું છે। ડાંગ પર પોતાનો હક દાવો હોવાનું કહેતા પાંચ રાજવીઓ ધુઆંપુઆ થઈ ગયા છે। તો આ આક્ષેપ વચ્ચે પાંચ રાજવીઓ ડાંગના કથિત છઠ્ઠા રાજા અને ઇસખંડી જાગીર મંડળી દ્વારા નક્સલી પ્રવૃત્તિ કરાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે। ડાંગમાં હોળી પહેલાની હોળી, પાંચ રાજા વર્સિસ એક રાજા। અત્યાર સુધીમાં ડાંગ દરબારમાં રાજ્યપાલ જાહેર સન્માન કરી રાજકીય સાલિયાણું આપતા હોય છે, પરંતુ હવે પાંચ રાજા ઉપરાંત એક નવા રાજા બહાર આવતા જંગલ પર પોતાનો અસલી હક બતાવી દાવો રજૂ કર્યો। એટલું જ નહીં, નવા રાજાએ અંગ્રેજો સમયના તામ્રપત્ર અને સિક્કા બતાવી પોતાનો હક દાવો હોવાનું કહ્યું। એને પાછો યો જેવું હોય તો એ પુરાવો બતાવે, મારા પુરાવાથી એને વધારે પુરાવો એને પાસે હોય ઉપર ઉપરનો તો એ બતાવી શકે। બાકી એ ચોર માણસ એક નંબર છે, આ ચોર માણસ છે, રાજકારની સાથે મળી ને જંગલ કાપે ખાય પેટ ભરીને, અને પાછા રાજાની સહી છે ને, ડુપ્લિકેટ પાછા રાજા છે એની સહી છે ને। પૂર્વ ડાંગના ઇસખંડી મંડળીએ પણ 1942-43માં આ જંગલ સરકારને લીઝ પર આપ્યાનું જણાવી તેના પર પોતાનો માલિકી હકનો દાવો કર્યો હતો। અમારે વિરુદ્ધ તમે આક્ષેપ કરેલો છે કે ભાઈ તમારું મંડળ ખોટું છે, તો તમે સાબિત કર્યો કે સાહેબ ધનસુખભાઈ કે અમારો મંડળ પાસે 1842-43ના પુરાવા છે જે જીઆર છે, અને તમારા પાસે જે દસ્તાવેજ હોય એ પણ અમને બતાવી શકો છો। જંગલમાં સરકાર વિરોધી પ્રવૃત્તિ, ડાંગમાં કથિત રાજા અને આદિવાસી ઇસખંડી જાગીરી મંડળીની પ્રવૃત્તિ સામે ડાંગના અસલ પાંચ રાજવીઓ મેદાનમાં ઉતર્યા છે અને બંને સંગઠન સામે નક્સલવાદી પ્રવૃત્તિ કરતા હોવાની ગંભીર લેખિતમાં માહિતી રાજ્યપાલને કરતા ડાંગ જિલ્લા પર હક દાવા કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ છે। જિલ્લાનો મેજિસ્ટ્રેટ છે, આજે એમણે એ વાત કરતા હતા કે તમારી ખુરચી ખાલી કરો અને બધો ડાંગ હમણાં અમને કબજે કરી લેવાના છે। અહીંયા ડીએસપી નથી, અહીંયા છે તો જંગલ ખાતું નથી, અહીંયા રેવન્યુ ખાતું નથી, તો એ ક્યાંથી કાયદો લાવ્યો છે? ડાંગમાં હોળી પહેલા જ ઉઠેલા વિવાદને પગલે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા ડાંગ દરબારને લઈને વહીવટી તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે અને પોતાને આ સમસ્યાથી દૂર રાખવા હક દાવો કરનારને કોર્ટના શરણે જવાની સલાહ અપાઈ છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ।